પરિવહન કરતા પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. પલસાણા તાલુકાના માંખીંગા પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 47 પર કોરોના મહામારી સંક્રમણને પહોંચી વળવા સાવચેતીના ભાગરૂપે હાઈવે પરથી પસાર થતા દરેક વાહન ચાલકો તેમજ પરિવહન કરતા પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ઉત્તર ગુજરાત તરફના વાહનો જે દક્ષિણ ભારત તરફ આવેલા જુદા જુદા રાજ્ય તરફ જતા હોય તેવા વાહનો તેમજ મુસાફરી કરનારા દરેક વ્યક્તિની થર્મલ સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે તથા મુસાફરી કરનારા દરેક વ્યક્તિની નામ તેમજ પરમેનન્ટ એડ્રેસ વગેરેની વિગતો નોંધવામાં આવી રહી છે. પલસાણા ખાતે આવેલ પીએચસી ડોક્ટરો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપસ્થિત મહિલા ડોક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દરેક વાહનોને ટ્રાફિક જવાનો દ્વારા અટકાવવામાં આવે છે, ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું વિશેષ ધ્યાન રાખીને દરેક વ્યક્તિનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવે છે. જો મુસાફરી કરનારા કોઈ વ્યક્તિનું ટેમ્પરેચર વધુ જણાય તથા તાવ શરદી જેવા લક્ષણો જોવા મળે તો તેને આગળ જતા અટકાવવામાં આવે છે, ત્યારબાદ તેની વધુ તપાસ કરી તેમને આગળ મુસાફરી કરવા રવાના કરાય છે. મારું નામ ડૉક્ટર ભાવિકા સોની છે અને હું એ આરબીએસ કે મેડિકલ ઓફિસર છું. અત્યારે મારી ડ્યુટી અહીંયા માખીંગા ચેકપોસ્ટ ઉપર થર્મલ સ્ક્રીનિંગ માટે મૂકેલી છે. એમાં 2-8 અમે જે અહીંથી મહારાષ્ટ્ર જતા આઉટસ્ટેટ જતા લોકોનું સ્ક્રીનિંગ થર્મલ સ્ક્રીનિંગ કરીએ છીએ અને એ લોકોનું રેકોર્ડિંગ કરીએ છીએ, બસ રિપોર્ટિંગ કરીએ છીએ ગાડી નંબર, મોબાઈલ નંબર અને ડ્રાઈવર નંબર સાથે. કેટલું આપણે તબીબી એ પ્રમાણે કેટલું ટેમ્પરેચર હોય છે એના પ્રમાણે તમે એને એ કરો છો? આગળ ટેમ્પરેચર 32-40 વચ્ચે હોય તો નોર્મલ ગણાય છે, પછી એ ઉપર જાય તો એ થોડું વધારે ગણાઈ શકે. જે ગાડી અહીંથી મહારાષ્ટ્ર જતી હોય એના ડ્રાઈવરનું નામ, મોબાઈલ નંબર, ગાડી નંબર, કેટલા માણસો છે એ અને એમનું થર્મલ સ્ક્રીનિંગ થયું છે એનું રેકોર્ડિંગ રાખીએ છીએ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા જે તે રાજ્યમાં વસતા લોકોને પોતાના માદરે વતન જવાની જરૂરી પરવાનગી લઈ પોતાના જે તે રાજ્યમાં જવાની છૂટ મળતા પાછલા 1.5 મહિના બાદ હાઈવે ઉપર ફરી વાહનોની આવન જવન જોવા મળી રહી છે. વિશેષમાં નોંધવું જરૂરી રહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આવશ્યક ચીજવસ્તુના માલવાહકો, ટ્રકો તેમજ અન્ય વાહનોને આ પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવેલ છે, તો બીજી તરફ દક્ષિણ ભારત તરફથી ઉત્તર ભારત તરફ આવતા વાહનોને પોલીસ જવાનો દ્વારા કડકાઈથી પરવાનગીની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે 4th તબક્કાનું 31 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે. તેમાં તમામ સ્ટાફને સૂચના આપવામાં આવી છે કે બહારનું કોઈ પણ આઉટ સ્ટેટનું રાજ્યના ગમે તે સાધનો તમામને ચેક કરીને જવા દેવા, પરમિશનને પણ જોવામાં આવે છે. લોકો અત્યાર સુધી કેટલા વાહનો ચેક કર્યા? અત્યાર સુધી તો લગભગ 5-6 હજારની આસપાસ વાહનો ચેક કર્યા છે. જો પરવાનગી હોય તેઓને જવા દેવામાં આવે છે અને જેની પાસે પરવાનગી નથી તેઓનું શું? પરવાનગી ના હોય તો લોકોને પાછા રિટર્ન કરવામાં આવે છે. પરવાનગી વગરના કેટલા વાહનો હતા? પરવાનગી વગરના તો બહુ ઓછા સાધનો નીકળે છે, 5-10ની આસપાસ હજી. બીજા તો કમસે કમ પરમિશન કલેક્ટર સાહેબશ્રીની, એસપી સાહેબશ્રીની પરમિશન લઈને જ નીકળે છે. દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યા છે. તે લોકો જતા વલસાડ તાલુકાના માખીંગા ગામે ચેકપોસ્ટ બનાવવામાં આવ્યું છે, જે ચેકપોસ્ટ ઉપરથી અહીંથી પસાર થતી ગાડીઓના પેસેન્જરોને ઊભા રાખી થર્મલ ચેકિંગ કરવામાં આવે છે. તો આપણે જોઈશું કે થર્મલ ચેકિંગ કઈ રીતે કરે છે અને બધી વિગતો જે માગે છે. તો અહીંના મેડિકલ ઓફિસર ડૉક્ટર સોની તેમજ એમનો સ્ટાફ અહીં થર્મલ સ્કેનિંગ કરતા નજરે પડે છે. રમેશ ખંભાજી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા.